પાટણમાં તંત્રની બેદરકારી સામે આવી. પાટણમાં ખોખલા તંત્રની હજુ પણ જીતી પરિસ્થિતિ યથાવત રહી છે. સુભાષ ચોકમાં રખડતા ગાયોના મસ મોટા ટોળા તેમજ ગંદકીનો ઉપદ્રવ હજુ પણ યથાવત છે. તંત્રની આ પરિસ્થિતિના કારણે અહીંના રહીશો તેમજ અવર જવર કરનાર આમ જનતાને એક્સિડન્ટ તેમજ પોતાના જીવને જોખમ અહીં રહેલો છે. આ પરિસ્થિતિ માત્ર સુભાષ ચોકની જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલનો મેઇન રોડ, હિંગળા ચાચર મેઇન બજાર, મીરા દરવાજા ચોકડી, મોતીસર રોડ તેમજ બીડી હાઈસ્કૂલ આ તમામ જગ્યાઓ પર સમૂહોમાં આ ટોળા જોવામાં આવે છે. તંત્રની આ અગાઉ ઘણી વખત રજૂઆત પણ કરેલી છે, મીડિયાના માધ્યમ દ્વારા પણ જણાવેલ છે, છતાં હજુ સુધી કોઈ આનો ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવ્યો. મોટા એક્સિડન્ટની અંદર એવું જરૂરી નથી કે આમ જનતા જ હેરાન થતી હોય, ઘણી વખત મૂંગા પશુને પણ વાગી જતું હોય છે. આના માટે વહીવટમાં આવતા કોઈ કાયદાનો ઉપયોગ કરી અને કડક પગલાં તંત્રે લેવા જોઈએ. ઐતિહાસિક ધરોહર પાટણને બચાવવા માટે તંત્રને ગંભીર રજૂઆત છે અમારી. નમસ્કાર, આજે આપણે વાત કરીશું પાટણ શહેરની. પાટણ શહેર આખી શહેરમાં ગાયોનું એટલું બધું સામ્રાજ્ય છે કે તંત્ર અહીંયા ધ્યાન જ આપતું નથી. અહીંયા આપણે પાટણના પગવાડા સુભાષ ચોકના રહીશો સાથે આજે વાત કરીશું. શું નામ છે સાહેબ તમારું? ધવલભાઈ સિંઘાની. ધવલભાઈ સિંઘાની, આ પાટણની આ ગાયોની જે સમસ્યા છે એ વિશે શું કહેશો તમે? પાટણમાં અત્યારે સુભાષ ચોકના અમે અહીંયા બધા રહીશો છીએ અને અહીંયા સુભાષ ચોકમાં હમણાં થોડા મહિના અગાઉ લોકડાઉન પહેલાં ગાયોના ગાયના કારણે અહીંયા એક એક્સિડન્ટ પણ થવા પામેલ હતો. એક વ્યક્તિનું અહીંયા મૃત્યુ થયેલ હતું અને અવારનવાર ગાયોના કારણે અહીંયા એક્સિડન્ટ થાય છે અને તેના કારણે અહીંના રહીશો તેમજ અવર જવર કરનાર તમામ લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. અને એવું નથી કે અહીંયા સુભાષ ચોક પણ તંત્ર દ્વારા આની કોઈ નોંધ લેવામાં આવતી નથી. લેખિતમાં અમે ફરિયાદો કરેલી છે અને એના સિવાય અમે પુરાવા પણ રજૂઆત કરેલી છે મિટિંગમાં અને એનો અત્યાર સુધી તંત્ર દ્વારા કશું કોઈ આનો નિર્ણાયક જે લેવાનો છે એ હજુ સુધી લઈ શક્યા નથી. અને એવું સુભાષ ચોક સિવાયના સિવિલ હોસ્પિટલ, મેઇન બજાર, બીડી હાઈસ્કૂલ આ તમામ જગ્યાએ આ ગાયોની પરિસ્થિતિ યથાવત રહેલી છે અને મીડિયાના માધ્યમથી અમે ઘણો બધો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આનો જે નક્કી જે કાયદા છે એ કાયદાના પ્રમાણમાં કાર્ય કરવામાં આવતું નથી. તમે જોઈ રહ્યા છે કે પાટણના રહીશો કહી રહ્યા છે કે અહીંયા તંત્ર બિલકુલ ધ્યાન આપતું નથી ને એમને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે પાટણ નગરપાલિકામાં, પણ તંત્ર હજુ સુધી ધ્યાન આપતું નથી અને કંઈક મોટી હાની જાનહાની સજા છે ત્યારે જાગશે એવું લાગે છે. એક્સપીએન ટીવી ની સોલંકી જગદીશ.